સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. સર્વ સમાજે મહાદેવ મંદિરથી કલેક્ટર કચેરીએ મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને અગ્નિકાંડના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. સર્વ સમાજની મૌન રેલીમાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા, જેમાં સોની સમાજ, જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને મૃતકોની આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. છેલ્લા 4 વર્ષથી આ કોઈ પણ જાતની પરમિશન વગર, કોઈ બીયુ પરમિશન, કોઈ ફાયર પરમિશન, કોઈ કોર્પોરેશનની પરમિશન વગર આ ચાલતું હતું. એમાં ઘણા તમને કોને અધિકારીથી માની બધા પક્ષવાળાની સાહેબ મિલીભગત હતી, જેના હિસાબે આ અગ્નિકાંડ જે બનેલો છે એમાં માનનીય હાઈકોર્ટે પણ એવી ટિપ્પણી કરેલી છે કે ભાઈ આ કોઈ કુદરતી નથી, પણ આ માનવ સર્જિત આ દુર્ઘટના છે જેનો 36 સાહેબ વર્ષોમાં પુરાયું નથી. એટલે અમે આજે સર્વ જ્ઞાતિ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના બધા આજે ભેગા થઈ અને આજે બધા જે અંદર શહીદ થયા છે એના શ્રદ્ધાંજલિ માટે એક મૌન રેલી કાઢી છે. દરેક સમાજે પ્રોત્સાહિત કરી, એમને પ્રોત્સાહિત કરી અને ટેકો આપેલ છે તે બદલ સર્વે સમાજને અમે સોની સમાજ પણ ધન્યવાદ આપીએ છીએ. તેઓને કડકમાં કડક સજા થાય એવી અમારી સર્વે સમાજની માગણી છે. જય હિન્દ.